તો તમને એમ પૂછવામાં આવે કે પોરબંદરની ઓળખ શું તો તમે કહો કે સુદામા નગરી એટલે પોરબંદર જો તમને પોરબંદરની ઓળખ વિશે વધુ પૂછવામાં આવે તો તમે કહો કે આ તો મહાત્મા ગાંધીની નગરી પરંતુ જો પોરબંદર વિશે એવું કહેવું હોય કે આ આખલા નગરી છે તો વાત જરા પણ ખોટી નથી હવે નવી ઓળખ આપી હોય તો આવી રીતે આપી શકાય કારણ કે પોરબંદરના તમામ માર્ગ પર આખલાઓનું સામ્રાજ્ય ફેલાયેલું છે જાણે આખલાઓએ કેમ આંદોલન શરૂ કર્યું હોય એ પ્રકારના દ્રશ્ય છે આરેખરથી રણજાણની કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે કાં તો રસ્તા ઉપર ખાડાઓ છે અને જ્યાં ખાડાઓ નથી ત્યાં વાહન ચાલી ચલાવી શકાય એવી છે એવા રસ્તાઓ ઉપર ઢોરનું સામ્રાજ્ય છે ખરેખર તો આજકાલ એક જોક બહુ વાયરલ થયેલો છે કે પોરબંદરમાં જે કોઈ સતત બે કિલોમીટર

અતિવૃષ્ટિ થવાના કારણે તે કામગીરી અટકેલી હતી અને અતિવૃષ્ટિના જે ડિઝેસ્ટર મેનેજમેન્ટની જે કામગીરી હતી એમાં અમારી આખી ટીમ રોકાયેલી હતી હવે ટૂંક સમયમાં હવે ફરીથી અત્યારે જનજીવન સામાન્ય થયું છે અને પરિસ્થિતિ સુધરી છે અને અત્યારે ટૂંક સમયમાં હવે અમે પશુપકવાની કામગીરી